અમદાવાદમાં ઇન્કમ ટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલ કંપની પર કાર્યવાહી યથાવત છે. એમએસ ખુરાનાના ત્યાં 3 દિવસથી દરોડા યથાવત છે. ઇન્કમ ટેક્સ વિભાગે સંખ્યાબંધ હિસાબી કાગળો જપ્ત કર્યા, તો ઇન્કમ ટેક્સ વિભાગે 3 કરોડ રોકડ અને દાગીના જપ્ત કર્યા. પાંજરાપુર નજીક હાઉસમાંથી રોકડ સહિત દાગીના જપ્ત કરવામાં આવ્યા. ઉલ્લાસ પરીખના નિવાસસ્થાને 3 દિવસથી આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં સતત 3જા દિવસે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન યથાવત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલ કંપની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દરોડા પાડવામાં આવ્યા છે. હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. તો એમએસ ખુરાનાના ત્યાં 3 દિવસથી દરોડા યથાવત. ઇન્કમ ટેક્સ વિભાગે સંખ્યાબંધ હિસાબી કાગળો જપ્ત કર્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા 3 કરોડ રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે અને હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે. પાંજરાપુર નજીક હાઉસમાંથી રોકડ સહિત દાગીના પણ જપ્ત કરાયા છે. તો વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વિદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, અમદાવાદમાં સતત 3જા દિવસે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન યથાવત છે, આજે 3જો દિવસ છે અને દરોડા યથાવત છે, શું વધુ જાણકારી સામે આવી રહી છે? જિંકલ, અમદાવાદ, વડોદરા અને દેશના 27 સ્થળોએ આઈટીનું એક મોટું ઓપરેશન છેલ્લા 3 દિવસથી હાથ ધરાયું છે, જેમાં અમદાવાદની જો વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલ કંપની પર દરોડાની કાર્યવાહી યથાવત છે. એ એમએસ ખુરાનાને ત્યાં 3 દિવસથી દરોડાની કાર્યવાહી યથાવત છે. આઈટીએ સંખ્યાબંધ હિસાબી કાગળો જપ્ત કર્યા છે અને કન્સ્ટ્રક્શન એન્જિનિયર ઉલ્લાસ પરીખના નિવાસસ્થાને પણ આઈટીની સતત તપાસ ચાલુ છે. એમએસ ખુરાનાના પાંજરાપુર નજીક જે કોર્પોરેટ હાઉસ છે, તેમાંથી 3 કરોડ રોકડા અને દાગીના સર્ચમાં મળ્યા છે. અત્યારે જે મોટામાં મોટું ઓપરેશન આઈટીનું કહી શકાય એ વડોદરા, અમદાવાદ અને દેશના 27 સ્થળોએ છે, તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંકળાયેલા એમએસ ખુરાને ત્યાં 3 દિવસથી દરોડા દરમિયાન બિનહિસાબી મોટી રકમ અને વ્યવહારો મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. પણ સતત 3જા દિવસે પણ આઈટીની તપાસ ચાલુ છે. જી જિંગલ જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આભાર.